શું કહેવું પણ સાહેબ હું તો ન્યા સુધી કહું છું કે લાખો કરોડોના બંગલામાં રહેતા હોય કે લાખો રૂપિયાની ગાડીઓમાં ફરતા હો ઊંચામાં ઊંચા હોદ્દા ઉપર બેઠા હોય કે સંપત્તિના શિખરો ઉપર બેઠા હો એ વાતનું તમને અભિમાન હોય કે ન હોય બાકી એક વાતનું અભિમાન સો ટકા રાખજો દોસ્ત આપણે બધા ગુજરાતી છીએ આપડે ગુજરાતી છે એનું આપણને અભિમાન હોવું જોઈએ સાહેબ ગુજરાત નો માણસ કોઈ ક્યાંય પાછો પડ્યો જ નથી આ ભૂકડી નાખે ગમે લાગે તો હર્ષદ મહેતા નેતન નરસિંહ મહેતા આપણ લઈ લ્યો સાચો ગુજરાતી કોને કહેવાય હાચો ગુજરાતી કોને કહેવાય સાહેબ મારા તમારા ઘરમાં હવારના પોરમાં વેત મને તમને જે વસ્તુની જરૂર પડે એ કોલગેટ પચાસ રૂપિયાની કોલગેટ આવે પંદર દી હાલે ગુજરાતી ઘરમાં વધારે હાલે પંદર દિવસે કોલગેટ નીકળતી બંધ થઈ જાય ગુજરાતી નાખી ન દે વાહેતી કોકડું વાળે બે દી કાઢે બે પછી પાછી કોલગેટ નીકળતી બંધ થઈ જાય ગુજરાતી નાખી દે એને સીધું કરે વેણું દી પછી પાછી નીકળતી બંધ થઈ જાય તો એ નાખી દે કાતર લે અને ઊભા મોરની મૂકે અને પછી બ્રશ તો અંદર સીધું મારે આ ગુજરાતી સાહેબ પંદર રૂપિયાનો બિસ્લેરીનો બાટલો આવે પાણીનો બાટલો ગમે એ સ્ટેટમાં ગમે એ રાજ્યમાં ગમે એ ગામમાં ગમે એવી સિટીમાં જાઓ અને ગમે એ માણાને જુઓ એ બિસલેરીનું ઢાંકણું ખોલીને પાણી પી જાય બંધ કરીને ડસ્ટબિનમાં કચરાની પેટી નાખી દે પણ ગુજરાતી બિસલેરીનું પાણી પી જાય પછી પંદરથી સુધી એના એ બાટલામાં ગોળાનું પાણી ભરીને પીવે અને બાટલો પૂરેપૂરો સફેદમાંથી પીળો થઈ જાય મૂળ અવસ્થા ઉપર ઊભો ન રહી શકે તો એને નાખી ન દે સાહેબ એને અડધેથી ઉલાડે પછી એને બીજા કામમાં લે ગુજરાતી ગહી ગઈ જ લે સાહેબ અને ગુજરાતીની મોટા મોટી કુટેવ ટેવ નહીં કુટેવ જે ભાળે એને જે દેખાય ઈ જે જોતો હોય ઈ તમને પૂછે હા માર્કેટમાં બે બાયું શાકની થેલી લઈને આમ હામ હામી મળે થેલીની ની બાર એક એક હાથના મૂળા દેખાતા હોય તોય પૂછે મૂળા લીધા ના ના વારાય મૂળા જ કહેવાય અરે એનું ક્યાં કરો હું જે શેરીમાં રહું છું અમારી સોસાયટીમાં બાપભાઈ કરીને ભાઈ રહેતા એ ગુજરી ગયા નાના બાંધીને શમશાન યાત્રા નીકળી મેં બરોબર કાંધી દીધી હતી અને પાનના ગલ્લે એક જણો ઊભો ઊભો જોઈ ગયો અને આહીથી અમે શમશાન યાત્રા લઈને નીકળ્યા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એમાં પાનના ગલ્લે માવો સોડતા સોળતા ઓય મેં ભાઈ ગુજરી ગયા મેં ના ના રોજા ટાઈમે બાંધીને આટો મારવા નીકળી સી આ તારો બાપ મેક કીધું મર્યો હોય ને તો જ એને આમાં બાંધો હોય શું મંડાણો છ તું પણ એની જે મજા છે પણ સાહેબ સ્ત્રી માતાઓ બહેનો એને રસોઈમાં અઘરામાં અઘરી જો કોઈ વસ્તુ હોય ને તો એક લાપસી અને બીજો બાજરાનો રોટલો હા બાજરાનો રોટલો ને વેઢ પહેરીને જે પહેલાંની માતાઓ બનાવતી હે બાજરાનો રોટલો બનાવો એક કળા છે એ આમ 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 ટપાકા મારે નામ કરીને આમ તાવડીમાં નાખે એ આવડતું હોય તો ભાઈતું પડે નતર પડે ભમરા અત્યારની બાઈને રોટલા બનાવતા જ નથી આવડતું બોલો આમા કરતી જાય ને હેઠે બધું પડતું જાય પછી શું કરે ખબર પાટલી ઉપર લોટ મૂકીને આમ આમ થાબડે અને બુદ્ધિશાળીનું ફાડ્યું તો પાછું એટલું હોય ને કે બપોરે એનો ઘરવાળો હીરા ગહીન ઘરે પાછો આવે ને જમવા હાટુ તા તો એ બટેટાના રહાવાળા શાકમાં ચોળીને તૈયાર રાખ્યું હોય ઓલોયકાર ખનેજીન વાયડાય કરે કે આમ જો આપણું ઘરમાં હાલ બહુ હો હું ઘરે જાઉં તા તો તારે ભાભી આમ જો રહાવાળા શાકમાં ચોળીને તૈયાર રાખે તો આ કુતરાના કાન જેવો ભાળી નોંધા ને એટલે આ નફરત કરાવી દે એવા બનાવે પણ જે ખરેખર દોસ્તો જે મજા છે બેનો તો બેનો છે અમારા ભાઈ બહેનની જાન લઈને અમે સુરત ગયા અમે બધા હીરા ગણતા હતા એમાં હીરા ઘસિયાની જાન લઈને અમે બધા હીરા ઘસિયા સુરત ગયા ભાઈ આ હા 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 અને એમાં બરોબર માયરામાં બેઠો આપણે ગુજરાતી લગ્નમાં એવી વિધિ આવે કે ફેરા ફરતા હોય ને એટલે વર અને કન્યા બે ના જમણા પગનો અંગૂઠો છે ને ખેતર પાળે અડાડવાનો હોય એમાં બરોબર ફેરા ફરવાનું ચાલુ કર્યું ગોરબાપા મંત્ર ભણતા હતા એમ કરી કારવીને વરરાજાના જમણા પગનું જમણું મોજું ઉતારીને જમણા પગનો જમણો અંગૂઠો છે એ ખેતર પાળે અડાડો તવાહેથી અણવર બોલો નહીં નીકળે મોજું નહીં નીકળે આહા ઓહો ગોર બાપાનો મગજ વયો ગયો કે તને તને ખબર ન હોય તો હું કહી દઉં અણવરિયા તારી ખાતર ખોટી વાયડામાં આ વિધિમાં આવે તારો ડોહો અંગૂઠો અડાડવો પડે અણવર કે નહીં નીકળે મોજું નહીં નીકળે આહા ઓહો ગોર બાપાનો વધારે મગજ ગયો એ કે હવે તને ખબર ન હોય તું આવ કહી દઉં હો આ ધંધામાં આવ્યો ઈ પેલા હું ન એક નંબરનો લુખુભા હતો માટે કહું છું કે વરરાજાના જમણા પગનું જમણું મોજું ઉતારીને જમણા પગનો જમણો અંગૂઠો જે ખેતર પાળે અડાડો હોળી અણવર બોલ્યો નહીં નીકળે મોજું નહીં નીકળે આહા ઓહો ગોર બાપા ગળગળા થઈ ગયે કે શું કામ નહીં નીકળે કે ઈ જાણવું હોય તો રૂપિયા પાંચસો થાય ગોર બાપા કે પાંચસો રૂપિયા અઢીસો તો દક્ષિણા નક્કી કરી છે કાંઈ વાંધો નહીં કે આલે પાંચસો પણ કે કેમ નહીં નીકળે મોજું અને પછી અણવરે કીધું ઈ કે એ વખતની માથે એમ કહેવાય કે મૂર્તિઓ છે એ ઘાટનો કારીગર હીરામાં અને નબળા શેઠિયાને ન્યા કારખાને કામ કરે પતરાવાળું કારખાનું વાવાઝોડું આવ્યું ને એમાંથી એક પતરું સટકીને સીધું સાફટિંગમાં આવ્યું પતરાના કટકા થયા બે એક ઉડીને શેઠના ટેબલમાં થઈ ગયું અને બીજું કટકો ઉડી અને વરરાજાનો મુરતિયાનો જમણા પગનો જમણો અંગૂઠો લઈને પતરું ક્યાં ગયું અમને ખબર નથી મોજું ઉતારીને તું શું કરીશ ગોર બાપા થામુકો અંગૂઠો જ નથી માટે કહું છું કે નહીં નીકળે મોજું નહીં નીકળે

અને આમાં ન આવે તો કાલ લેતો આવીશ શું કરવું આને બોલો માણસો ને ખરેખર પુગાતું જ નથી હો પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાણે કોઈ પ્રેમ જાણે જો જગતમાં તો પછી જુદા રહે નહીં કોઈ સાહેબ એની જ મજા છે હું તમે કદાચ ગમે એવી સિટીમાં રહેતા હોય અમદાવાદ જેવી સિટીમાં રહેતા હોય સુરત જેવી સિટીમાં રહેતા હોય કે રાજકોટ જેવી સિટીમાં રહેતા હોય કે પછી મુંબઈ જેવા મહાનગરમાં રહેતા હોય પણ મારું તમારું જીવન મારું તમારું લોહી છે ને એ ગામડાની માટી આરે વણાયેલું ગમે એવો હારો નરસો પ્રસંગ હોય ગમે એવો તહેવાર હોય તરત આપણે બધા ભેગા થઈને એમ કહેશું કે હાલો હવે ઘરે જાય હાલો ગામડે જાય હાલો દેહમાં એની મજા છે સાહેબ ગામડું કોને કહેવાય ગામડામાં શું હોય એની એક કવિતા હું રજૂ કરું કે ચબૂતરા ને ચોરા હોય ઘરના ઢોરા હોય ઘર વળી પ્રેમ ભાવ ને આદર હોય હવા ઉજાસ માં જાના હોય ગીધું તણા ખજાના હોય ગાય ગોવાળ ને ગાડા હોય ધણખૂટ ને વળી પાડા હોય હય ઉતાર ને મોચી હોય વાણન લુવાર ને ઘાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ ગલીએ નાકા હોય કેડી વાંકી ચૂકી હોય બાયુના કમરે કૂચી હોય કૂવા તળાવને આરા હોય વરસાદ થાય તે ગારા હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય રૂપ નીતરતી નારી હોય જેની આંખું તેજ કટારી હોય વળી લાદ શરમની મારી હોય જાણે પાદરની પણ હારી હોય જેનું આંગણું ગાળથી લીપેલ હોય વળી દિવેલી યાથી દીપેલ હોય જેને આંગણે તુલસી ક્યારો હોય ત્યાં સંતોનો ઉતારો હોય ને શેર કરતા તો સારું હોય ગામડું અમારું પ્યારું હોય આ તમને બધાને મજા આવી તાળીઓ પાડી અને મને કવિતાને કવિતા એટલે બોય લો બોલ્યો ઈ કવિતા મને કવિતાને બે ને તમે તાળીઓ પાડીને વધાવ્યા આપનો ખૂબ 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 આભાર પમધી મુંબઈમાં કવિતા હતોતા બોલ્યો એકદણ મારી પાસે હું ચોટી પીડો ગામડું ગામડું છે હું ગામડામાં આ બતાવું પચાસ પચાસ લાખ રૂપિયાના ફ્લેટ હા ભાઈ અમારા ગામડામાં પચાસ લાખના ફ્લેટ ન હોય કીધું એટલું જ નહીં પચાસ લાખ ના ફ્લેટ ની અંદર ખાલી દહ લાખ નું તારા મોંઘા પણ એ તો અમારા મોંઘા દોસ્ત એક સાગર ગીનું ડબલું ભરીને જો મેં કીધું અમે શ્રીદત્ત ના બેઠા હોય ને એટલે રૂપિયા સાઠ લાખ નું થાય અને ભટના દીકરા તારામાં તું એકલો જ બેઠો હોય હા અમે ચાર ખૂણે ચાર બીડીયું ટેકાવીને બેઠા હોય આમ ઓન દીકરી લગન લીધા ને તો હું જાતા કે હું બેઠો છું પણ ક્યાં ક્યાં અને એકવાર દસ લાખ રૂપિયાનું બનાવ્યા પછી તારીથી બદલાય નહીં હા અમને તો શ્રીદત્તભાઈ ખેતરમાં મજા ન આવે તો બીજે દી ગુણવંતભાઈ ચુડાસમાની વાડીમાં રોડ ટચ એક કરોડ હમણાં ઓલું વચ્ચે બહુ આવેલું હતું ને જમીન લે વેચનું હતી બધા વેચવા માંડ્યા નહોતી દલાલી કરવા માંડ્યા બધાનું હાલતું જ બોલો હમણાં જમીન લે વેચના એક દલાલ એના લગ્ન થતા હતા તે હસ્તમેળાપ થયો ને તો આમ 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 હાથ હાથમાં આવ્યો ને ઓલી રોજની ટેવ પડી ગઈ હોય ને હાથ હાથમાં આવ્યો ને એવો તરત થયો ની છે કે જૂની ગોર બાપા કે ફેરા ફરી લે તારો ડો શ્રી સરકાર થઈ જાય નવીન જૂની નો કરતો પણ દોષ જે મજા છે આપણી ગુજરાતી લગ્ન ની વિધિ આ હા હા તમને ખબર હોતો વરરાજો તોરણે જઈને ઉભો રે એટલે હાહુ પોંખવા આવે ઇન્ડિયા પિંડિયા ઉતારીને ચારે દિશામાં આમાં નાખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આપણી લગ્નની વિધિ છે ને એ ઘણું બધું કહી જાય છે એ ઇન્ડિયા પિંડિયા ઉતારી અને હાહુમાં નાક ખેંચવાનો આપણામાં રિવાજ છે ઈ પતી જાય પછી કન્યા હાર પહેરાવા આવે હાર પહેરાવીને કન્યા વહી જાય પછી મૂર્તિઓ જે બાજોટની માથે ઊભો હોય એ બાજોટની માથેથી નીચે પગ દેવાનો પણ પગ કોડિયાની માથે દેવાનો એ કોડિયું ભાંગી અને પછી આગળ હાલવાનું એવો આપણો રિવાજ છે પણ એ રિવાજ શું કહેવા માંગે મૃત્યો વરરાજો તોરણે જઈને ઊભો રહે એટલે હાહુમાં આવે ચારેય દિશામાં ઈન્ડિયા પીંડિયા ઉતારીને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં નાખે એ હાહુ એટલું જ કેતી હોય કે હજી કઉ છું ચારેય દિશા ખુલ્લી છે આ વીસ વરની મારા ઘરમાં થઈ છે આ કાળજાળ ને હું ઓળખું છું ભાગી જા મૂર્તિયાની એવી બીક હોય કે હમણાં મારું નાક ખેં છે તે આમ આમ કરતો હોય પછી કન્યા આવે હાર લઈને કન્યા હાર પહેરાવા આવે ને એટલે હાર પહેરાવતી વખતે એટલું જ મારી અને ચેતવ્યો બાજોટ ઉપરથી નીચે પગ મૂકીને કોડિયું ભાંગીને આગળ વધવાનું એ કોડિયામાંથી પગ દે કોડિયું ભંગાય એ ભંગાયેલું કોડિયું સાહેબ મને તમને એક જ જવાબ દેતું હોય કે દોસ્ત આજે અમે ભંગાણા કાલ થી તારી વારી છે તો ખરેખર ભંગાઈ ગયા છો તલવાર ઘા વાગે માણાની રાડ ફાટી જાય બંદૂક ની ગોળી વાગે માણાની રાડ ફાટી જાય પણ જેને જેને બંગડીના ગોબા વાગ્યા છે ને નથી કરી એકતા બોલો શ્વાસ નથી લઈ એકતા બિચારા એવા હલવાઈ ગયા છે ને ભાઈ કે એની વાત જવા દો સાહેબ હું તમે દીકરા છે એ પણ દીકરી કોને કહેવાય દીકરો છે ને એ કુળનો દીવો કહેવાય પણ દીકરી છે ને એ ત્રણ કુળને ઉજાળે પોતાના બાપનું કુળ પોતાનું હાહરવેલ અને પોતાનું મોહાળ એનું નામ દીકરી કહેવાય અને સાહેબ પહેલાં ખોળે જેના ઘરે દીકરીનો જન્મ થયો છે જેના ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે સાહેબ એ દીકરીના બાપના હૈયામાં કોઈ દી હરખ નથી માતો એટલો હરખ હોય છે એ બાપને કારણ કે હર હંમેશા ઇતિહાસ ગવાશે કે હર હંમેશા બાપને દીકરીવાલી હોય અને માને વાલો હોય દીકરીનો જન્મ થાય અને દીકરીની માં એના ઘરવાળાને દીકરીના બાપને એમ કે આપણી ઘરે દીકરીનો જન્મ થયો જાઓ એની આટું કપડાં લઈ આવો અને બાપ હરખમાં ને હરખમાં બજારમાં લુગડા લેવા જાય કપડાં લેવા જાય પણ સાહેબ બાપ એની દીકરી માટે પહેલું લુગડું લે ને એ હર હંમેશા ફ્રોક જ હોય અને એમાંય કા ગુલાબી કલર હોય ને કા પોપટિયા રંગનું હોય શું કામ એમાં મારી દીકરી રૂડી બહુ લાગશે અને હું તો કઉ છું જેના ઘરમાં તુલસી નો ક્યારો નથી જેના ઘરમાં દીકરી નથી ગુગવાટા કરતી ભારતીય ખૂટતું હોય ને એવું લાગે ઈ દીકરી એ કા ગુલાબી રંગનું ફ્રોક લે અને કા પોપટિયા રંગનું ફ્રોક લે શું કામ કે આ કલરમાં આ રંગમાં મારી દીકરી રૂડી બહુ લાગશે પણ સાહેબ બાપ લુગડા લઈને જાય ને ઈ લુગડા ઈ કપડા એની માં દીકરીને પહેરાવે ને એટલે હર હંમેશા ટૂંકા જ થાય એટલે માં તરત ઝઘડો કરે કે તમને લુગડા લેતા નથી આવડતું ટૂંકા લઈને આવ્યા હું બદલાઈ આવીશ અને બીજી વાત ઈના એ કપડાં બદલાવા એની માં જાય અને એની માં કપડાં બદલાવીને બીજા લઈને આવે એ હર હંમેશા દીકરીને મોટા જ પડે એનું કારણ સાહેબ એટલું જ છે કે દીકરી છે ને એ બાપની માટે કોઈ મોટી થતી જ નથી બાપ ને દીકરીનો પ્રેમ એવો છે સાહેબ ગામડું ગામ અને એક ભાઈની બારતેર વરની દીકરી ગુજરી ગઈ બારતેર વરની દીકરી ઘરમાંથી વહી જાય સાહેબ ઘર નહીં પણ આખા ગામમાં શોખ થઈ જાય એ એક દી બે દી પાંચ દી દહ દી બાર દી એ દીકરીનું કારજ પતાવી અને ધીમે 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 એમ કહેવાય કે એ ભાઈ પોતાના રોજિંદા જીવન પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કર્યું ખેતરે જવા મળ્યો વાડીએ જવા મળ્યો પછી એક દીનો વખત પુરુષ છે એ વાડીએ જઈને કામમાં મન પરોવી લે સાહેબ પણ લેડીઝ બાયું એ ઘરે એકલી બેઠી હોય નિમાણી થઈને બિચારી બેઠી હોય અરે રે મારી દીકરી હોય ગઈ અને એમાં એક આવ્યો ઠગ ભગત આવીને અલખ નિરંજન કરીને ઉભો રહ્યો કે આવો ગોર બાપા ઈ કે તમે બેન હાવ આવા ઢીલા થઈને બેઠા હાવ આવા સોગમાં રહ્યો છો તમારી દીકરી ઉપર દુખી થાય છે અને દીકરીની માથેથી કે તમે ગોર બાપા પણ તમે આવ્યા ક્યાંથી કે હું સ્વર્ગમાંથી આવ્યો મેં ત્યાં સ્વર્ગમાં તમારી દીકરીની હાલત જોઈ તમે લુગડા ઉતારી લીધા એની માથેથી ઘરેણાં ઉતારી લીધા એવા ને એવા મેલા દાઠ લુગડા પહેરીને ત્યાં દીકરી ફરે છે અને આ તો માનું હૃદય ને સાહેબ હે તરત પીગળી ગયું હ એમ કે હા તરત ઘરમાં ગઈ દાગીના લી આવી દીકરીના જેટલા દાગીના હતા એ ગોરબાપાને દઈ દીધા નવા હાડલા કાઢીને દઈ દીધા નવા બીજા લુગડા હતા એ દઈ દીધા અને ગોરબાપા કે આપણો મેળ આવી ગયો ત્યાંથી ગોરબાપા હાલતા થયા ને તે દીકરીની માહે વાહેતી રાડ નાખી ગોર બાપા કે થોડાક રોકડા રૂપિયા લેતા જ આવી કે મારી દીકરીને ત્યાં વાપરવા થાય ગોરબાપા કે આ તો ટિકિટ ન મેળવી ગયો અન ગોર બાપા ઉપડ્યા ગોર બાપા ઉડ્યા ઉપડ્યા અને પછી તો ભાઈ એ માં એટલી હરખમાં આવી ગઈ ને રસોઈ બનાવીને ભાત લઈને ખેતરે આપવા જાતી હતી પણ એટલી મોજ એટલી મસ્તીમાં આયેલી જાતી હતી એટલા હરખમાં આયેલી જાતી હતી અને એની ઘરવાળીનો હસ્તો ચહેરો જોઈ ભાઈ છે ને ઈ ચકરી ખાઈ ગયો એ કે આજ આટલી મોજમાં છે કેમ આટલી બધી મોજમાં કેમ આટલો બધો હરખ એ કે ગોર બાપા એવા તા સ્વર્ગમાંથી સ્વર્ગમાંથી કીધું ને એટલે ભાઈ સમજી ગયો હા કે નક્કી આ કરું પાર્ટી હશે છે એ કે તેને કાંઈ આપ્યું નથી ને એ કે આપ્યું ને આપડી દીકરીના લુગડા આપણી દીકરીના ઘરેણા રોકડ રૂપિયા વાપરવા બધું આપ્યું એમ કઈ બાજુ ગયો એ કે આમ ગયો અમદાવાદ કોર અને ભાઈ ઘોડી ઉપર બેઠા ને વહેતી મૂકી ઘોડી પકડી તો લીધો પણ જેવા પોચ્યા ને હે એવો ગોરબાપા ચડી ગયા જાડવા માટે જાડવા માટે ચડી ગયા ને એને કીધું કે એઠો ઉતારી કે નહીં આથી સ્વર્ગ નજીક થાય હેઠો ઉતરી કે સ્વર્ગનો દીકરો થા વગરનો નહીં અન ભાઈનો મગજ ગયો એ ઠેકડો મારી ઝાડવા માટે ચડ્યા તે ગોર બાપા આ ઝાડની ડાળીએ થી બીજા ઝાડની ડાળીએ થઈને ઉતર્યા ઘોડી લઈને વયા ગયા ઘોડી લઈને વયા ગયા તો ઓલો ભાઈ હાલતો હાલતો ઘરે આવ્યો તેની ઘરવાળી કે ઘોડી ક્યાં એ કે ઈ પછ દીકરીને દઈ દીધી ગોડિયુના જમાના ગયા હવે તો હોન્ડાના જમાના આવી ગયા હા ત્રણ સવારી એક જણો જતો તો સાહેબે સીટી મારી એ ઊભી રાઈક ત્રણ સવારી જાશો ખબર નથી નિયમ બે સવારીનો છે ત્રણ સવારી કીધું ને તો ઓલો હાંકતોથી પાછળ જો મળ્યો એટલા લઈ કે ચોથો કંઈ ગયો પછી સાહેબ ને ખબર પડી કે આ તો ચાર જણા નીકળ્યા હતા કોણ કોને ભટકાવી જાય કઈ નક્કી જ થતું બોલો હા એક ઠેકાણે આમ બાઇક વાળો જાતો હતો ને એમાં પોલીસ વાળા એટલો બુદ્ધિશાળી સાહેબ ની પ્લેટ વાંચી ગયો એપી વાળા બોલો કે જય માતાજી કે જય માતાજી જય માતાજી વાળા સાહેબ કેમ છો મજામાં કે તમે એ કે અમે વાળા તમે વાળા જવા દે એ કે વાળા વાળાનો મેમો ન પડાય જવા દો ઓલો બાઇક ની કીક મારતો હતો ને પછી સાહેબને યાદ આવ્યું એ કે વાળા તો ઘણા એમાં આવે ને કી અમય વાળા પણ કેવા વાળા ઓલો કે અમે તો એમ્બ્રોડરી વાળા મારી મારી ભૂત બનાવી દીધો બોલો ગાડીને બે ને સાહેબ જમા લઈ લીધા એક જણો ઘાય ઘા હોંડા લઈને નીકળ્યો સ્પીડ તો પકડાઈ ગઈ પિકઅપ પકડાઈ ગઈ પણ પછી તો સાઈડ લઈડ કાપી ત્યાંથી આગળ ગયો ખટારા વાળાની સાઈડ કાપી ખટારા ના ડ્રાઈવર ને રાઈડ નાખી હોંડા આવડે હોંડા બોલો કે ભાઈ જવા દે ને નીકળ ને આવડો મોટો ખટારો લઈને નીકળ્યો હોંડા નો નીકળ નીકળાય આગળ ગયો એક ફંટી વાળા ને સાઈડ કઈ ફંટીના ડ્રાઈવરને રાડ નાખી આવડે એટલું જે જાય કાંધ પડ્યો તો પછી તો બ્રેક ગાડી ઉભી કે અમને તો આવડે તને આવડે કે નથી આવડતું એટલે જ પૂછતો હતો કે આમાં બ્રેક ક્યાં આવે પણ દરેક વસ્તુને સાહેબ બ્રેક મારવી જરૂરી છે માણસને જીવનમાં ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આટલી જો ખબર પડી જાય ને તો મનુષ્યને કોઈ દિવસ જીવનમાં ક્યાંય લટકવું ન પડે આજના કાર્યક્રમને આપણે અહીંયા બ્રેક મારીએ છીએ અંતે એટલું જ કહીશ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી તરંગોની દુનિયા મને બહુ ગમે છે મિત્રો આજે મળ્યા છે કાલે ફરીથી મળીશું કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે આપ સર્વેને જય માતાજી સીતારામ